થરાદ તાલુકાના 18 ગામોને જોડતો એસટી બસ રૂટ બંધ કરાતા મુસાફરો અટવાયા. થરાદ તાલુકાના 18 ગામોને જોડતા એસટી બસ રૂટો બંધ, મુસાફરો અટવાયા. કોઈ જવાબદાર અધિકારીઓ દ્વારા જવાબદાર ન મળતા પાસ ધારકોને વિદ્યાર્થીઓ ડેપોમાં ઘૂસી આવ્યા. થરાદ એસટી તંત્ર દ્વારા મહત્વના અનેક રૂટ બંધ કરી દેવાયા છે. જોકે જરૂરી એવા રૂટ બંધ છે જેને પગલે પંથકના મુસાફરોને બહાર ગામ આવવા જવામાં ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. થરાદમાં એસટી ડેપોમાં બસના રૂટ બંધ કરાતા 50થી વધુ મુસાફરી પાસવાળા છે. જે મુસાફરો રજળ્યા છે એમ આ બસની અંદર 40થી 50 મુસાફરી પાસ છે, 50થી 60 વિદ્યાર્થીઓના પાસ છે. છતાં વારંવાર આ રૂટની બસ બંધ કરવામાં આવતા પાસવાળા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાસવાળા મુસાફરોએ જણાવ્યું હતું કે વારંવાર આ બસ બંધ રાખવામાં આવી છે, જેને લઈને લેખિતમાં અને મૌખિક અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એસટી બસ તંત્ર અમારું કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા, જેમાં ડેપો મેનેજરે આ વિશે ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હાજાજી રાજપૂત, થરાદ, સાથે બળદેવ રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. આજથી લગભગ મહિનાથી લોરવાડાની અંદર બસ 10થી 15 દિવસ આવે, 15 દિવસ નથી આવતી. ને નાઇટની અંદર માવસરી અહીંથી થરાદથી ઉપર માવસરી એટલે વચ્ચેના 8થી 10 ગામડા છે, એની બસ લગભગ અમદાવાદ જ્યાં હોય ત્યારે અમે 10થી 15 વખત પૂછવાયેલા અમદાવાદનું બહાનું બનાવે અમદાવાદ મોકલેલી છે બસ. ને બસને છતાં અહીંયા આવીએ એટલે આ સાહેબનું પૂછીએ એટલે સાહેબ વિશે હાજર નથી. અરજીઓ મોકલી 10થી 15 વાર, કોઈ જવાબવાનો મળતો નથી. ને લગભગ 40થી 45 પાસ છે મુસાફર પાસ, 50થી 60 છે વિદ્યાર્થી પાસ, ને લગભગ 20-25 પેસેન્જર હોય છે. આનો કોઈ નિકાલ મળતો નથી. ને સવારમાં 9 વાગ્યાની એસટી લોરવાડાથી સૌપરા વાળી છે, એ લગભગ 8નો ટાઈમ છે ને 9:30 આવે છે, ને 5 વાગ્યાનું બસનું કોઈ નક્કી નથી હોતું. ને આનો અમે સરકાર પાસે એટલું નિર્ણય માગીએ છીએ, બસ ઉપડતી હોય જે જમડા, લોરવાડા, ગરસીસર, સાબા, ઢુબા, આકોલી, માવસરી, ચાણદી જે મુસાફરો પાસ છે એમના 25થી 30 પાસ હોય છે, અને વિદ્યાર્થી પાસ આ રૂટની અંદર 60થી 70 પાસ હોય છે, અને સવારમાં આવા જવામાં 100 જેટલા વિદ્યાર્થીઓ સવારમાં આવતા હોય છે અને મુસાફરોની ગાડીમાં, તો આ ડાયરેક્ટલી બસ કાપવામાં આવે છે. અને હવે કે રવિ શનિ રવિ રવિવારે સાંજે બસ થાય તો સોમવારના વિદ્યાર્થીઓ આવી શકે, નકા વિદ્યાર્થીઓ આવી શકે નહીં ને મુસાફરો આવી શકે નહીં. જે બેરોજગારીના ચાલને આ છે તાલુકાની અંદર જે ઉદ્યોગો ચાલતા હોય છે, કોઈ હીરાના, કોઈ દુકાનાના, કોઈ મજૂર વર્ગની અંદર ચાલતા હોય છે, તે લોકો મજૂરી કરવા માટે આવતા હોય છે 300 રૂપિયાની અંદર, અને